જેથી ગામના ખેડૂતે ખેતર નર્સરી બનાવી રોપાઓને વેચીને વર્ષે 1 કરોડથી પણ વધુ આવક મેળવે છે. અમીરગઢ વિસ્તારમાં આજ દિન સુધી ખેડૂતો સાધારણ ખેતી કરી રહ્યા હતા, પરંતુ કુદરતી આફતો અને પોષક ભાવો ન મળતા હવે ખેતી ક્ષેત્રે નવતર પ્રયોગો કરી સફળતા ઝંખી રહ્યા છે. બનાસકાંઠાના અંતરિયાળ તાલુકાઓમાં એક ગણાતા અને અતિ પછાત તાલુકાનો બિરુદ મેળવનાર અમીરગઢ તાલુકામાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ધારિત છે. આ વિસ્તારના ખેડૂતો અત્યાર સુધી મુખ્યત્વે ઘઉં, બાજરી અને મકાઈ જેવી ખેતી કરી રહ્યા હતા, પરંતુ આવી ખેતીમાં પૂરતા ભાવો ન મળતા હોવાથી ખેડૂતોને મોંઘા બિયારણો અને ખાતર અને મહેનત આ બધી છેલ્લે સરવાળે શૂન્ય રહેતું આવે છે. અને એમાં પણ છેલ્લા 4 વર્ષોથી પાક તૈયાર થાય ત્યારે કમોસમી વરસાદ જેવી કુદરતી આફતો આવતા આ પંથકને ખેડૂત દયનીય હાલતમાં મુકાઈ ગયેલ છે. એથી હવે ખેડૂતો ખેતીમાં કંઈક અલગ કરવાની જિજ્ઞાસા સાથે નવતર પ્રયોગો કરી રહેતા બાગાયતી ખેતી તરફ આકર્ષાયા છે, જે એક રોકડિયા પાક સાબિત થતા સારો નફો મળી રહ્યો છે. આવી જ રીતે અમીરગઢ તાલુકાના મોટા ખેડૂત જેઠી ગામના ઠાકોરભાઈ પટેલ ખેતીમાં અવારનવાર કંઈક જુદી જ ખેતી કરી નાના ખેડૂતોને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓએ ફાર્મિંગ બિયારણ અને નર્સરી કરી સારી સફળતા મેળવી રહ્યા છે. તેમણે મરચા, ટેટી, પપૈયા, રીંગણ, ટામેટાના રોપ બનાવી મોટા પાયે વેચાણ કરી રહ્યા છે. તેમણે પપૈયાના 3 લાખથી પણ વધુ રોપ તૈયાર કરેલા છે. ઠાકોરભાઈ પટેલ વર્ષ 80 વર્ષના ઉંમરમાં પણ સમયને સાથે ચાલી ખેતી તેમજ રોપાઓમાં નવતર પ્રયોગ કરતા હોય છે. પિતાના વારસાગતમાં મળેલી ખેતી ઠાકોરભાઈ પટેલે અલગ વિચારી 1991માં નર્સરીની શરૂઆત કરી. સિનિયર સિટીઝન ખેડૂત ઠાકોરભાઈ પટેલે જણાવ્યું કે નવાબી શાસનમાં નાના ખેડૂતોને સદ્ધર બનાવવા માટે નવાબે જમીન ફાળવેલ હતી અને તેમાં ખેતી કરી જીવન નિર્વાહનો પાયો આપેલ હતો. અમીરગઢમાં ખેડૂતે ખેતીના સાથે સાથે નર્સરીમાંથી વર્ષે 1 કરોડથી પણ વધુ નફો મેળવી બીજા ખેડૂતો માટે નવો રાહ ચીંધ્યો છે. એચબીએન ટીવી ન્યૂઝ, બનાસકાંઠા. ઠાકોરભાઈ પી પટેલ જેથી ગામ, 1970 થી ફાર્મિંગમાં આવ્યો છું. પહેલાં સીડનું બધું કામ કરતો હતો. એરંડામાં સૌથી પહેલાં હાઇબ્રિડ બિયારણ અમે બનાવેલું 70માં. ત્યાર પછી બાજરી છે, મકાઈ છે, બધાના હાઇબ્રિડ પ્રોગ્રામ, કોટનના હાઇબ્રિડ પ્રોગ્રામ. 91થી નર્સરી બિઝનેસ ઉપર આવ્યા છે. એની સામે બટાકાનું મોટા પાયા ઉપર અમે વાવેતર કરીએ છીએ. સૌથી પહેલી મશીનરી આ બાજુ બટાકાની અમે લાવ્યો પંજાબથી. એ 81માં લાવ્યો. 81માં ડ્રીપ ઇરિગેશન કર્યું મેં. અત્યારે નર્સરીમાં છું. નર્સરીમાં લગભગ મરચા છે, રીંગણ છે, ટમેટા છે, પપૈયા, તરબૂચ, ટેટી બધાના રૂપા અમે બનાવીએ છીએ અને મોટા પાયે વેચાણ થાય છે. અત્યારે પપૈયાનું 3 લાખનું સ્ટેન્ડિંગ રોપા છે. વર્ષમાં 7 થી 8 લાખ રૂપા હું બનાવું છું. કરોડનું ટર્નઓવર થાય. નાના ખેડૂતો જો સાચવીને સરખી રીતે ખેતી કરે તો સારું એવું કમાણી કરી શકે.